વિવિધ પ્રકારના ડેની ઉજવણી કરતા વિદ્યાર્થીઓ જ્યારે માહિતી સભર અને વૈશ્વિક ફલક પર ચર્ચા કરતા જોવા મળે ત્યારે ચોક્કસ નવાઈ લાગતી હોય છે નડિયાદની શ્રીમતી ટીજે પટેલ કોમર્સ કોલેજ ખાતે કંઈક આવું જ જોવા મળ્યું ટીજે પટેલ કોમર્સ કોલેજ દ્વારા મોડર્ન યુનાઇટેડ નેશન વિષય પર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને જુદા જુદા દેશો ફાળવવામાં આવ્યા હતા જેનું પ્રતિનિધિત્વ કરતા વિદ્યાર્થીઓએ ખૂબ જ સુંદર કાર્યક્રમ કર્યો હતો વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા દેશોનું પ્રતિનિધિત્વ કરતા તે દેશોમાં પડતી મુશ્કેલીઓ અને તેના નિરાકરણ અંગે ચર્ચા કરી હતી વિશ્વના તમામ દેશોએ ભેગા થઈને યુનોની કોન્ફરન્સ યોજી હોય તે જ પ્રમાણે ટીજે પટેલ કોમર્સ કોલેજના કેમ્પસમાં આ યુનોની કોન્ફરન્સનું આયોજન થયું હતું જેમાં અગિયાર જેટલા જુદા જુદા દેશના પ્રતિનિધિ બનેલા વિદ્યાર્થીઓએ ખૂબ જ સુંદર રિપ્રેઝેન્ટેશન કરી સંચાલકોને પણ આશ્ચર્યમાં મૂકી દીધા હતા અમે આ દિવસે જે અમે પાર્ટિસિપેટ થયા છે આ એક્ટિવિટીમાં અમે લોકો બહુ જ પોતાને આભારી માનીએ છીએ આ એક્ટિવિટીમાં અમે રહ્યા અમારામાં નોલેજ અપડેટ થયું કે ઇન્ટરનેશનલ રિલેશન અમે લોકો કેવી રીતે મેન્ટેન કરી ઇવન અમારી કોમ્યુનિકેશન સ્કિલ્સ જેને અમને લોકોને પ્રોબ્લેમ હતો કે પબ્લિક સ્ટેજ પર કેવી રીતે રિપ્રેઝેન્ટ કરવી પોતાની જાતને એ અમે સુધારી શક્યા અમને ખબર પડી કે કઈ કન્ટ્રી ટોટલી કયા ઇસ્યુમાં છે કઈ રીતે કઈ કન્ટ્રીને હેલ્પ કરે છે એને ગાઈડલાઇન્સ કેવી રીતે આપી એ લોકોને સોલ્યુશન આપવું અને એ લોકોને હેલ્પ કરવી ઇવન જે ડેવલપ કન્ટ્રીઝ છે એ લોકો કેવી રીતે એફર્ટ્સ બનાવીને પોતાને ડેવલપ રાખે છે એ બી અમને જાણવા મળ્યું ઇવન જે અમારા જુનિયર્સ હતા એઝ વેલ એઝ જે સિનિયર્સ હતા એ લોકો જોતાથી અમને ખબર પડી કે અમે લોકો એ લોકો સાથે કેવી રીતે કોમ્યુનિકેશન સ્કિલ્સ કરીએ અમારામાં ડિપ્લોમેસી ઇન્ક્રીઝ થઈ લીડરશીપ પાવર આવ્યો કે ના આ એક્ટિવિટી એઝ અ ઇન્ટરનેશનલ લેવલ પર અમે કઈ રીતે કરી શકીશું સો ફાઇનલી લાસ્ટ બટ નોટ લીસ્ટ અમને લોકોને બહુ જ બધી જાણકારી મળી છે આમાંથી અને બહુ નવું શીખવા મળ્યું છે ઇન્ટરનેશનલ લેવલ આ પ્રોગ્રામનું નામ રાખ્યું છે આપણે ટીજે એમયુએન એટલે ટીજે પટેલ કોમર્સ કોલેજ આ પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરે છે એટલા માટે ટીજે આગળ રાખ્યું એમયુએન એટલે મોડલ યુનાઇટેડ નેશન્સ એટલે મોડલ યુનાઇટેડ નેશન્સ એવું છે કે યુનાઇટેડ નેશન્સ એકચ્યુઅલી જ્યારે આખા વિશ્વભરના જેટલા બી પ્રોબ્લેમ આવે છે તો એને કેવી રીતે નિરાકરણ લાવે છે ને એ નિરાકરણના ભાગરૂપે આપણે એક મોડલ ક્રિએટ કર્યું અને એ મોડલને આધીન થઈને આપણે અમુક પ્રોબ્લેમના સોલ્યુશન માટેનો પ્રયત્ન કરીએ છીએ આ વસ્તુથી બાળકોને અમુક પ્રકારની જાણકારી મળશે બાળકોને ઘણું શીખવા મળશે આમાં કે આખા વિશ્વભરમાં જે પણ કાંઈ મુશ્કેલીઓ આવે છે એનું સોલ્યુશન કેવી રીતે આવે છે આપણે નોંધીએ છીએ કે પાર્લામેન્ટમાં બધા આપણા મિનિસ્ટર લેવલના જેટલા બી માણસો છે બધા કેવી રીતે કામ કરે છે અને ત્યાં કેવું પરફોર્મન્સ થાય છે અને કામનું એટલે બિલ કેવી રીતે પાસ થાય છે ને એ તો સેમ એવી રીતે જ મોડલ યુનાઇટેડ નેશન એ એવું કામ કરે છે જે આખા વિશ્વભરને ધ્યાનમાં રાખીને જે પણ પ્રોબ્લેમ્સ હોય એના સોલ્યુશન માટેનો પ્રયત્ન કરે છે લોકો ઇસ્યુઝ રેઝ કરે અને જે જે કન્ટ્રીને વધારે પ્રમાણમાં ખબર છે એ વિશે એ પ્રોબ્લેમ વિશે એ પ્રોબ્લેમનું સોલ્યુશન આપવા પ્રયત્ન કરે ને આમ રીતે આપણે બધા દેશોને આંતરિક રીતે અંદર અંદર એકબીજાને મદદરૂપ થઈને નિરાકરણ લાવીએ છીએ મુશ્કેલીનું